જેઓ છે ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ યુવા મોરચાના કર્તવ્યનિષ્ઠ અને કુશળ પાટીદાર નેતા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે શરૂઆત કરનાર જે આજે કરી રહ્યા છે યુવા શક્તિનું નેતૃત્વ અને પાટીદાર નેતા એટલે ભાજપના યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ઋત્વિજભાઈ ફરી એકવાર ખૂબ સ્વાગત થેન્ક યુ

યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જે જવાબદારી મળી એ પાટીદાર અટકના લીધે મળી છે કે પાટીદાર સમાજનો દીકરો છું એના લીધે મળી છે એ વાત સાથે હું સંમત નથી હું મારી જાહેર જીવનની કારકિર્દીની વાત કરું તો હું વિદ્યાર્થી કાળમાં જ મારા કોલેજના સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી પાંચ વર્ષ સુધી રહી ચૂક્યો છું વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો મેડિકલ ફેટર્નિટીમાં ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરનું ઇલેક્શન લડ્યો અત્યાર સુધી એકમાત્ર મેડિકલ સ્ટુડન્ટ હું હતો કે જે ચૂંટણી લડ્યો અને જીત્યો હજુ સુધી કોઈ મારા પછી પણ મેડિકલ ફેટર્નિટી લડીને જીત્યું નથી ત્યારબાદ યુવા મોરચાની પ્રદેશ કાર્યકારીનો સભ્ય બન્યો દાહોદ સાબરકાંઠા મહેસાણા આ પ્રકારના જિલ્લાઓમાં પ્રભારી છે નહીં જે હું તમને કહું છું આ પ્રભારી તરીકે મેં પ્રદેશ કાર્ય સમિતિના સભ્ય તરીકે કામ કર્યું બીજી ટીમમાં પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે કામ કર્યું અને ત્યારબાદ મને અધ્યક્ષપદની જવાબદારી મળી એટલે ક્યાંક ને ક્યાંક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભારતીય જનતા યુવા મોરચામાં ના હું બિલકુલ એ વાત સાથે નથી ક્યાંક મારામાં કાર્યકર્તા તરીકેની લાયકાત જોઈને મને પાર્ટીએ જવાબદારી આપી છે અને ક્યાંક મને એ લાયક ગણ્યો છે અને પાર્ટીમાં હું ઘણું બધું શીખ્યો છું ને પાર્ટીએ મને આ જવાબદારીને હું નિભાવી શકું એ સક્ષમ કર્યો છે એટલે જે કંઈ પણ છું એ કાર્યકર્તા તરીકે મને પાર્ટીએ આપેલા સંસ્કારની બદોલત છે ઠીક છે આપ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા ઘણા બધા યુવાઓની આપના ઉપર જવાબદારી છે એવો સમય હતો કપરા ચઢાણ હતા અને એવા સમયે આપ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા છો આ સમયને કેવી રીતે સરખાવશો આપની સાથે જો ત્રણ જાન્યુઆરીએ મારી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ અને ત્યારબાદ જે અમારું બુથ સુધીનું સંગઠન છે એમાં નવી નિમણૂંકનો દોર એને મજબૂત કરવાનો દોર તમામ સંગઠનાત્મક કાર્યક્રમો રેલી સભા તમામ કાર્યક્રમોને અમારી આખી બુદ સુધીની યુવા મોરચાની ટીમે એક આઈથી ઉપાડ્યું હું ત્યારે પણ કહેતો હતો ને આજે પણ કહું છું કે ક્યારેય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા માટે ક્યારેય પડકારની સ્થિતિ નહોતી પરંતુ પહેલી વખત વર્ષો પછી ગુજરાત એક એ પ્રકારની પરિસ્થિતિ જોઈ રહ્યું હતું કે આ ચૂંટણીમાં સીધી રીતે ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરી શકવાની ક્ષમતા કોંગ્રેસ ખોઈ બેઠ્યું હતું કે જે રીતે લોકસભામાં કારમી હાર થઈ ત્યારબાદ તમામ વિધાનસભાની ચૂંટણીઓમાં કારમી હાર થઈ અઠ્યાવીસ જેટલા રાજ્યોમાં ચૂંટણી આવી એમના સ્ટાર પ્રચારક પચાસ વર્ષના યુવા નેતા સહેજાદા રાહુલ બાબા અઠયાવીસે અઠ્યાવીસ રાજ્યોમાં ગયા અને બધે કોંગ્રેસનો કરો પ્રકાશ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અઢાર જેટલા રાજ્યોમાં ચૂંટણી આવી એમણે પોતે ધુરા સંભાળી અઢારે અઢાર રાજ્યોમાં કમળ ખીલ્યું આ પ્રકારની પરિસ્થિતિ અને છેલ્લે ઉત્તર પ્રદેશમાં ત્રણસો ને પચીસ બેઠકો સાથે થમ્બિંગ મેજોરિટી એટલે કોંગ્રેસને ખ્યાલ આવી ગયો હતો કેમની પાસે નીતિ નથી નિયત નથી નેતા નથી કાર્યકર્તા નથી એકસો બ્યાસી ઉમેદવારો નથી

એટલા માટે આ પ્રોક્સી વોર નો સહારો લીધો લોકોને જે કોંગ્રેસના જ પ્યાદા છે એમને ક્યાંક ને ક્યાંક ગુજરાતની શાંતિ સલામતી અને વિકાસને કઈ રીતે ભણી શકાય એના માટે સમાજમાં મૂક્યા એટલે એક હિંસાનું વાતાવરણ ક્યાંય પણ યુવા મોરચાની રેલી થાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ થાય તો ત્યાં પાંચ લોકો આવીને વિરોધ કરે હું એને વિરોધ ગણતો નથી કેમ કે સકારાત્મક કાર્યક્રમ કરવા માટે મહેનત પડે છે વિરોધ કરવા માટે તો પાંચ લોકો આવીને કઈ પણ બોલી જાય તમે કહો છો કે કોંગ્રેસના પેદા છે અલ્પેશ ઠાકોર સિવાય એક પણ નેતા હાલ કોંગ્રેસ સાથે જોડાયા નથી હાર્દિક પટેલ પણ નથી અને જિગ્નેશ મેવાણી પણ નથી જો અલ્પેશભાઈ તો કોંગ્રેસના જ હતા ને કોંગ્રેસમાં ગયા એટલે એ વિષય પર આપણે વધારે ચર્ચા નથી કરવી હાલાકિ ઓબીસી મંચને જે રીતે એમણે એક કરવાની વાત કરી અને સમાજને સાથે લઈને ચાલવાની વાત કરી એનાથી ઓબીસી સમાજમાં ક્યાંક ખૂબ મોટો છે થયો હોય લાગણી દુબાઈ હોય એ પરિસ્થિતિ છે કોઈની પણ સાથે વાત કર્યા વગર જનાદેશનું એક નાટક કર્યું અને એ પણ જનાદેશ જ્યારે થવાનો હતો એના બે દિવસ પહેલાં દિલ્હી જઈને એમણે કોંગ્રેસમાં ગયા એટલે એમની એક પુણે એન્ટ્રી થઈ છે કેમ કે તો માંડલ જિલ્લા પંચાયત લડ્યા હતા હાર્યા હતા એટલે મારે એ વિષયમાં નથી પડવું તમે બાકીના બે લોકોની વાત કરો છો તો એ બંને લોકોની વાણી વર્તણૂક અને ડે ટુ ડે વ્યવહાર

નકારાત્મક વાતોને જલ્દી તુલ મળતું હોય છે એટલે આ ત્રણેય લોકોએ એવું ફેલાવવા માટેનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો કે ગુજરાતના યુવાનો ક્રમશઃ ભારતીય જનતા પાર્ટીથી દૂર જઈ રહ્યા છે દસ સપ્ટેમ્બરે આપ સૌ એના સાક્ષી રહ્યા છો અડીખમ ગુજરાત યુવા ટાઉનહોલ કરીને કાર્યક્રમ કરવાનું અમે નક્કી કર્યું જેમાં અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના યુવાનો સાથે સીધી વાત કરવાના હતા જ્યારે મીડિયા સમક્ષ આ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું ત્યારે એક રાજ્ય સો સ્થાન અને એક લાખ યુવાન આ થીમ પર અમે આ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું હતું પરંતુ જેવું લોન્ચિંગ થયું એ રીતે વોટ્સએપના માધ્યમથી ટોલ ફ્રી નંબરના માધ્યમથી ના માધ્યમથી ફેસબુકના માધ્યમથી યુવાનોનો એક અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો એટલે ઓલું ક્યાંક લિમિટેશન અમારે ખુદ તોડવી પડી સોના દોઢસો કર્યા તો પણ ઉકેલ ના આવ્યો હું તમને એમ પૂછવા માંગુ છું એ જો તમને આ સફળતા નિષ્ફળતાની પરિમાણ બતાવું છું વાત કરી આપે ઋત્વિજ પટેલનો શું રોલ મારો એ સવાલ હું એ જ કહું છું આ યુવા મોરચાએ કરેલો કાર્યક્રમ હતો દોઢસો સ્થાન બસો સ્થાન અઢીસો સ્થાન છતાં પણ યુવાનો એટલી મોટી સંખ્યામાં આવી રહ્યા હતા એકોમોડેટ નહોતા થતા દસ સપ્ટેમ્બરે ત્રણસો ને બાર જેટલા સ્થાન પર પ્રત્યક્ષ રીતે એક લાખ એંશી હજાર યુવાનો સાથે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબે સીધો સંવાદ કર્યો અને મીડિયા અને સોશિયલ મીડિયાનો જો આંકડો ગણો તો એ વીસ પચીસ લાખ જેટલો થાય છે એ જ દિવસે ટ્વિટરમાં વર્લ્ડ ટ્રેન્ડ થયો દોઢ કરોડ ટ્વીટ આ કાર્યક્રમ માટે પોઝિટિવિટીથી થઈ સમગ્ર દુનિયામાં પહેલા નંબરે યુવાનો નું સમર્થન ન કહી શકાય તો શું કહી શકાય બીજું વિજય ટંકાર યુવા સંમેલન એકસો ને બ્યાસી જેટલી વિધાનસભામાં થયા પાંચ હજાર થી લઈને પચીસ હજાર જેટલા યુવાનો આ સંમેલનમાં ભાગ લેવા માટે આવ્યા રોષ નથી અગે હું તમને કઉ છું કે હું સુરતના વરાછામાં એકત્રીસ જાન્યુઆરી સુરત મહાનગર ની રેલી મેં લઈને હું નીકળ્યો તમામ પાટીદાર વિસ્તારો રેલી નીકળી યોગી ચોક હોય વરાછા હોય મોટા વરાછા હોય તમામ સ્થાનોએથી વડીલો માતાઓ યુવાનો ભાઈઓ બહેનો તમામ લોકોએ રસ્તા ઉપર આવીને મારું સ્વાગત કર્યું ત્રણ જગ્યાએ ત્રણ યુવાનોએ ક્યાંક પાળીનું પાઉચ ફેંક્યું ક્યાંક ઈંડા નાખવાનો પ્રયત્ન કર્યો કે જે સફળ ન થયા એ ત્રણ યુવાનો એનું બેકગ્રાઉન્ડ મારે નામ બોલીને એમને બિલકુલ મોટા નથી કરવા બિલકુલ કોંગ્રેસ પ્રેરિત અસામાજિક તત્વો છે આજે પણ એ જ કામ કરી રહ્યા છે અને સુરતમાં જે જંગી જાહેર સભા થઈ મહેસાણામાં જે જંગી રેલી થઈ જંગી જાહેર સભા થઈ એના પછી તો યુવા સંમેલનો થયા એ તો શરૂઆતની વાત છે એના પછી તો એકસો બ્યાસી યુવા સંમેલનો થયા વિજય ટંકાર યુવા સંમેલન તમામ ઇકોતેર જગ્યાએ હું ગયો છું ક્યાંય વિરોધ નથી થયો જ્યાં પણ વિરોધ થયો હોય કોંગ્રેસ પ્રેરિત અસામાજિક તત્વો હતા અને હું કહું છું ને કે ચાર રસ્તે જો કોઈ કથા ચાલતી હોય તો આપણે રોજિંદી રીતે આપણે પસાર થઈ જઈએ ઊભા ન રહીએ પણ ચાર રસ્તે કોઈ ઊભો રહીને જો ગાળો બોલતો હશે ને તો ત્યાં ટોળું ઝડપથી થશે નકારાત્મક વસ્તુઓથી લોકો આકર્ષાતા હોય છે ઓટલા પરિષદમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલ સાથે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કેટલા યુવાનોને પ્રતિનિધિત્વ આપશે તેના પર સ્પષ્ટતા શું કરી છે તેમણે જાણીશું એક બ્રેક બાદ હવે જવાબ આપશો એ જે સવાલ મેં પહેલા પૂછ્યો હતો કે આપ એક યુવા નેતા છો પાટીદાર ચહેરો છો તો પછી અન્ય જે યુવા જે બંનેની મેં પહેલાં પણ વાત કરી વરુણ રેશમા આ યુવા ચહેરાઓને પાટીદાર ચહેરાઓને શા માટે લાવવા પડ્યા જુઓ ભારતીય જનતા પાર્ટી માટે સત્તા એ અંતિમ લક્ષ્ય નથી એ સાધ્ય છે અંતિમ લક્ષ્ય લડાઈ તો સત્તાની છે નહીં અંતિમ લક્ષ્ય હોય તો આ દેશને એક વિચારધારા સાથે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે પરમ વૈભવ પર લઈ જવું આ દેશને મહાસત્તા બનવા બનાવવું એ વિચાર સાથે આદરણીય પ્રધાનમંત્રીજીથી લઈને યુવા મોરચાનો નાનામાં નાનો બુથનો કાર્યકર્તા આ વિચારધારા સાથે કામ કરે છે હવે જો કોઈ કાર્યકર્તા આ વિચારધારાથી પ્રેરાઈને અમારા શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ આદરણીય વિજયભાઈ આદરણીય નીતિનભાઈ આદરણીય જીતુભાઈ એ નેતૃત્વની કામગીરીથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીના વિચારોને સ્વીકૃત કરીને જો કાર્યકર્તાની રૂએ કામ કરવા ઈચ્છે તો એ તમામ લોકોનું સ્વાગત હોય છે આ તો એક પવિત્ર યજ્ઞ છે તો એ નરેન્દ્ર પટેલ કાચું કપાય છે નહીં એ વાત પણ કરવા દેશ ને પરમ વૈભવ પર લઈ જવા માટેનો જે યજ્ઞ છે એમાં આવતી આપવા માટે રેશમાબેન અને વરુણભાઈ આવ્યા તો ભારતીય જનતા પાર્ટી એનું સ્વાગત કર્યું તો નરેન્દ્ર કેમ કાચું કપાય જો નરેન્દ્રભાઈ પણ આવી રીતે જ આવ્યા હતા એમને પણ કીધું કે ભારતીય જનતા પાર્ટી માં આવું છે એમનું સ્વાગત થયું હતું અને પછી જે કોંગ્રેસે આખી રમત રમીને જે પ્રોપોગેન્ડા બેઝ જે આખું જે ષડયંત્ર રચ્યું એટલે કોંગ્રેસનું ષડયંત્ર તમે સમજ્યા ભાજપમાં જોડાયા એ પણ હું તમને કહું કે મીડિયાની સામે જોડાયા હતા મીડિયા ત્યાં સંપૂર્ણ હાજર હતું જો એ વખતે જ એમણે આક્ષેપો કરવાતા તો એમની પાસે તો સરસ પ્લેટફોર્મ હતું બધા જ લોકો ત્યાં હતા મીડિયા સામે હતું ત્યારે બોલ્યા નહીં ત્રણ કલાક પછી કોંગ્રેસના નેતાની હોટલમાં કોંગ્રેસી હોદ્દેદારોને લઈને બોલ્યા અને જો એ જ બધું બોલ્યા હોય તો બીજા દિવસે તો એમની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે કે અહેમદ પટેલનું નામ હોય ભરતસિંહ સોલંકીજીનું નામ હોય જીવાભાઈ પટેલનું નામ હોય કીર્તિભાઈ ઝાલાનું નામ હોય પ્રહલાદભાઈ પટેલનું નામ હોય કે એમના હાર્દિકભાઈ પટેલનું નામ હોય આ તમામ લોકો આંદોલનની પાછળ ક્યાંક ને ક્યાંક પૈસા આપીને હિસાબનો ઝઘડો હતો તે પચીસ આપ્યા ને મેં ના આપ્યા ને એ બધી ડાયરીની વાત જોડતા પહેલાં તમને ખબર એ નહીં એટલે એ બધો વિષય જો ગણીએ તો આ આંદોલનની પાછળ કોંગ્રેસ છે તો એ સાબિત થઈ ગયું છે પણ જોડતા પહેલા તમને ખ્યાલ મેં પહેલાંથી કીધું કે વિચારધારાને સ્વીકૃત કરીને કોઈ પણ આ પાર્ટીમાં જોડાવા આવે તો એનું સ્વાગત હોય છે અમને શું ખબર કે કોંગ્રેસ આટલી નીચલા સ્તરે જ હશે આને પણ એક પ્રોપોગંટાનો મુદ્દો બનાવીને આજે હલકી રમત રમશે પણ દૂધનું દૂધ પાણીનું પાણી થતું હોય છે

તમે જે પ્રશ્ન પૂછો છો મને લાગે છે કે તમે સીધો પ્રશ્ન એમ પૂછો કે કેટલા યુવાનોને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડાવશે તો હું તમને કહું છું કે યુવાનોને પ્રતિનિધિત્વ આપવામાં ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ રહી છે સૌથી નાની વયના કદાચ દેશના ધારાસભ્ય આપ્યા તો પણ ગુજરાતે આપ્યા અને હર્ષભાઈ સંઘવીએ સૌથી નાની વયના અમારા ધારાસભ્ય હતા ગઈ ટર્મમાં અને તમે ગઈ ટર્મમાં જુઓ તો ઘણા બધા યુવા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીએ પ્રતિનિધિત્વ આપ્યું પાંત્રીસ વર્ષ સુધીમાં તો આ વખતે કેટલા યુવાન લડશે અને કોણ યુવાન લડશે એ નિર્ણય કરવાની સત્તા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની હોય છે આપની વાત કરવામાં આવે છે એ કરશે પરંતુ યુવાનોને પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા આપ્યું છે એટલે રુદ્રિત પટેલ ચૂંટણી નહીં લડે વિધાનસભા ચૂંટણી નહીં લડે 2017 મેં ક્યાંયથી કોઈ ટિકિટની માંગણી કરી નથી અને વિરામ ગામથી લડશો ચૂંટણી ના બિલકુલ નહીં બિલકુલ નહીં મે ક્યાંયથી કોઈ મારે ચૂંટણી લડવી એવો વિચાર દૂર દૂર સુધી નથી કદાચ લડો છો તો વિરામ ગામથી લડશો મેં શું કીધું કે મારે ચૂંટણી લડવી કે ચૂંટણી લડવા બાબતે મેં કોઈ જ વિચાર નથી મને મારે પાર્ટી અત્યારે મને યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ તરીકેની કામગીરી સોંપી છે ચૂંટણીમાં મારી જે કોઈ પણ ભૂમિકા મારા વડીલો નક્કી કરશે એ ખૂબ મજબૂતાઈથી એ બચાવવા માટે હું સજ્જ છું તમને નથી લાગતું કે દલિતો સાથે ઓછા અત્યાચાર થયા છે એમ કહેવું એની જગ્યાએ વાક્ય એ હોવું જોઈએ કે ના અત્યાચાર નથી થતા જો હું એમ તમને કહું કે ત્રણસો ત્રણસો નહીં નહીં આઈપીસી ત્રણસો બે દેટ ઇઝ અ પિનલ ઇન્ડિયન પિનલ કોડ ફોર ધ મર્ડર ત્રણસો બે છે એનો અર્થ એવો તો નથી કે ખૂન નથી થતા કેમકે અમુક વસ્તુ આપણા હાથમાં નથી હોતી પણ લો એન્ડ ઓર્ડર એટલો મજબૂત છે કે પહેલાં તો આનો ક્રાઇમ રેટ ઘટ્યો અને જે થયા એને તરત રીતે પકડાયા દલિત નહીં કોઈપણ સમાજના કોઈપણ વર્ગ ઉપર અત્યાચાર ન જ સહન કરી શકાય ઝીરો ટોલરન્સી ગુજરાતની સરકાર એના ઉપર કડક પગલાં લે છે અને પગલાં લીધા છે પરંતુ ક્યાંય તો પણ આવી ઘટના બને જ્યારે આ વાત આખી આખું પ્રોપોગન્ડા બનાવીને એક ખોટી રીતે સમગ્ર દેશમાં રજૂ થઈ કે દલિતો પર ગુજરાતમાં અત્યાચાર થયા તો જ્યારે આંકડા કાઢીને આપ તો સો એક પ્રતિષ્ઠિત ચેનલના મીડિયાના આપ સૌ જાગૃત પત્રકારો છો આપ જો આંકડા નીકાળશો તો આપણને ખબર પડશે કે સમગ્ર દેશમાં જો દલિત પર અત્યાચારના જો આંકડાનું કમ્પેરિઝન કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી ઓછા થયા છે મારું કહેવાનું દલિતોમાં નારાજગી નથી એક વાત બહુ સ્પષ્ટ રીતે બોલ્ડ અને કેપિટલ લીટરમાં કહીશ કે સમાજના તમામ વર્ગના લોકો એ સવર્ણ સમાજ હોય ઓબીસી હોય એસસીબીસી હોય એસટી હોય એસસી હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય તમામ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે પહેલાં પણ હતા આજે પણ છે

પાટીદારોને રિજવા શું કરશો શું બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં મેક્સિમમ પાટીદારોને ટિકિટ મળશે હું માની શકાય જો પાટીદારને રિઝવાના કે જો પાટીદાર સમાજ અને ભારતીય જનતા પાર્ટી તો સિક્કાની બે બાજુઓ છે એટલે ક્યાંક એકાદ વિષય પર એમની નાની મોટી નારાજગી હતી એ એવું દૂર થઈ છે પાછા ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ ઉભા છે કેમ કે કોંગ્રેસનો સમય પણ પાટીદારો નથી ભૂલ્યા ઓગણીસો પંચ્યાસી પહેલા કિસાન આંદોલનોમાં જે રીતે પાટીદારો ઉપર લાઠીઓ વરસાવી અને પાટીદાર અને કોંગ્રેસની જ વાત કરીએ તો એમના દિગ્ગજ નેતાએ પાટીદાર સમાજને શીશીમાં તેલ લેતા કરી દેવાની પણ વાત કરી છે સરદાર પટેલ સાહેબનું જો કોઈ આજ સુધી અપમાન કર્યું હોય મને આપ એક મિનિટ શાંતિથી સાંભળશો કે સરદાર પટેલના નામે જે કોંગ્રેસ અત્યારે જે એમનો દુરુપયોગ કરે છે મારે એ પૂછવો છે કે સરદાર સાહેબને ભારત રત્ન આપવા માટે કેમ ચાલીસ વર્ષ લાગ્યા સંસદમાં તૈલચિત્ર મૂકવા માટે કેમ ચાલીસ વર્ષ લાગ્યા

સરકાર છે કોંગ્રેસ ની સામે નથી પડી એ બિલકુલ કોંગ્રેસે ઉપજાવી કાઢેલી વાત છે વાત આપણે યુવાની વાત કરી યુવાની વાત કરી

એકદમ અમને જે કીધું છે કે એકસો એકાવન બેઠક જીતવું એ તો બિલકુલ શંકા સ્થાન નથી મોદીજી હતા અત્યારે મોદીજી જયારે સીએમ હતા ત્યારે એકસો ને છેલ્લી એકસો ને ત્રેવીસ સીટ અમે લાવેલા જયારે હવે પીએમ બન્યા છે આજે દેશના ગુજરાતના પનોતા પુત્ર સીએમ માંથી પીએમ બન્યા છે ત્યારે જનતા પણ એકસો એકાવન લાવવાની છે નક્કી છે પરંતુ અમિતભાઈ શાહ સાહેબે જે કીધું છે કે આ એ સમયગાળો છે કે આ કોંગ્રેસને મૂળ સમય તું ખેડીને બુથની બહાર ફેંકી દેવાના છે એટલે અમે એકસો એકાવન બેઠક માટે અને કોંગ્રેસ મુક્ત ગુજરાત માટે ખૂબ મજબૂત યુવા પાંખનું જે આપ નેતૃત્વ કરી રહ્યા છો આપ ખૂબ આત્મવિશ્વાસથી કહી રહ્યા છો કે એકસો એકાવન બેઠકો આવી જશે સોશિયલ મીડિયાનો તેમાં કેટલો ભાગ આપને શું સોશિયલ મીડિયાના રોલની જો વાત કરવામાં આવે બિલકુલ સોશિયલ મીડિયા એ અત્યારના સમયમાં એક મહત્વનું ટૂલ બન્યું છે જેમ મીડિયાનું પણ એક આગવું મહત્વ છે એમ સોશિયલ મીડિયાનું પણ આગવું મહત્વ છે દરેક વ્યક્તિ પોતાની વાત લાખો લોકો સુધી પહોંચાડી રહ્યો છે અને એમાં બીજેપી તો હંમેશા દરેક ક્ષેત્રની જેમ સોશિયલ મીડિયામાં પણ ખૂબ અગ્રેસર છે અમારી ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયાની ટીમ હોય કે યુવા મોરચાની સોશિયલ મીડિયાની ટીમ હોય બધા જ કદમથી કદમ મિલાવીને પોઝિટિવ વાતો ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા થતાં અથવા તો એમના ત્રણ પેઢ એજન્સીઓ દ્વારા થતા અપપ્રચારનો પણ ખૂબ મજબૂતાઈથી જવાબ આપી રહ્યા છે આપની ડિગ્રી ડોક્ટરની ડિગ્રી વિશે પણ ક્યાંક ને ક્યાંક અરે આ એ તો બહુ રમૂજવાળી વાત થયેલી હું એમબીબીએસ છું અને એસબી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વાઘોળિયા ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન એ કોલેજ હતી પછી એ ડિમ્ડ યુનિવર્સિટી થઈ એની પહેલી બેચનો વિદ્યાર્થી છું અને ફર્સ્ટ સેકન્ડ થર્ડ યરમાં હું યુનિવર્સિટી ફર્સ્ટ સેકન્ડ અને ફર્સ્ટ હતો એ રીતે મારો મેં અભ્યાસ પૂરો કર્યો છે એક કોંગ્રેસના નેતાએ જ મારા ઉપર આક્ષેપ લગાડેલો હું ઇમિડિએટલી એના એક કલાક પછી મારા તમામ ડિગ્રી સર્ટિફિકેટ મારી માર્કશીટ અને મારા મેડિકલ કાઉન્સિલના રજીસ્ટ્રેશન સાથે ત્યાં હાજર થયેલો અને મને આમ રમૂજ જેટલા માટે લાગી કે જે નેતાએ મારા પર આક્ષેપ લગાડેલો એ ગુજરાત યુનિવર્સિટીના જ્યારે સિન્ડિકેટ મેમ્બર હતા ત્યારે જ હું ગુજરાત યુનિવર્સિટીમાં જ ચૂંટાયેલો બોલ ફોર સ્ટુડન્ટ વેલફેરનો મેમ્બર હતો જો મારી ડિગ્રીમાં જ કઈ લોચો હોય તો હું આટલું બધું પ્રતિનિધિત્વ કરીને એમાં ન આવી શક્યો ઠીક છે ચલો અંતમાં સવાલ આપ ડૉક્ટર પણ છો રાજકારણી પણ છો ગતિશીલ આ ગુજરાત છે ઘણા બધા પ્રશ્નો હજી પણ છે જે વણ ઉકેલ્યા છે કારણ કે મેનિફેસ્ટોમાં પણ આપ જે સમાવાના છો જે મુદ્દા જે વણ ઉકેલ્યા હશે જેને ઉકેલવાના છે તો આ આ આ દર્દની દર્દની દવા દવા પાસે હશે જો એટલે હું એમ કહું છું કે કોઈ પણ માણસ સંપૂર્ણ નિરોગી ન હોય નાની મોટા ભાગના ઓપરેશન તો આ દેશના ડોક્ટર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ સફળ રીતે પૂર્ણ કર્યા છે અને કેન્દ્રમાં જે સાહીઠ વરસ સુધી જે બધા કોમ્પ્લિકેટેડ મેલિગ્નન્સી પ્રકારના સડા પ્રકારના રોગો કોંગ્રેસના એ કર્યા હતા એ કેસ બગડી ગયા હતા એ સુધારવા માટે અમારા ડૉક્ટર નરેન્દ્રભાઈ મોદીજીની ટીમ સતત કાર્યરત છે જ્યાં સુધી નાના મોટા રોગોની વાત છે તો એ તો અમારા અહીંયા સિર્સ નેતૃત્વની દવાથી પૂરા થઈ જવાના છે અને જ્યાં સુધી આ ડૉક્ટરની વાત છે તો યુવાનોને સંગઠિત કરીને બૂથ સુધીના અમારા જે સંગઠનને મજબૂત કરીને

તે જીત સમયે જ ખ્યાલ આવશે રજા આપશો આટલા પરિષદમાં જોડા બદલ આપ સૌનો આભાર